નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 2 વિષય સામાન્ય જ્ઞાન પાઠ 22 વિવિધ આકારો. તો આકારો વિશે તમે જાણતા જ હશો. આકારો વિશે તમે પહેલા ધોરણમાં ભણી ગયા હશો કે કયા કયા આકારો કહેવાય, આને કયો આકાર કહેવાય. ચીજ વસ્તુ જોઈને તમે કહી શકો છો કે આ આકાર કયો છે. નોટબુકનો આકાર કેવો હોય, પતંગનો આકાર કેવો હોય, બંગડીનો આકાર કેવો હોય, તમે આવા વિવિધ આકારો વિશે જાણતા જ હશો. તો આપણે વિવિધ આકારો વિશે ભણીએ, અભ્યાસ કરીએ અહીંયા. તો આપણી આસપાસ વિવિધ આકારો ધરાવતી ચીજ વસ્તુઓ જોવા મળે છે. આપણે ચીજ વસ્તુઓના આકાર દ્વારા તેમને સરળતાથી ઓળખી અને યાદ રાખી શકીએ છીએ. આપણે ચીજ વસ્તુઓના આકાર દ્વારા તેમને સરળતાથી ઓળખી પણ શકીએ છીએ અને યાદ પણ રાખી શકીએ છીએ. તો અહીં આપણે વિવિધ આકારો વિશે અભ્યાસ કરીએ. અહીં વિવિધ આકારોના ચિત્રો તથા નામ આપ્યા છે, તેમનો અભ્યાસ કરો અને યાદ રાખો. તો ચાર ખૂણાનું ચોરસ કહેવાય, નથી કે ચાર ખૂણાનું ચોરસ પતંગ કહેવાય, એવું તમે જોડકનું સાંભળ્યું હશે. તો અહીંયા ચાર ખૂણા છે, 1, 2, 3, 4. તો ચારે ખૂણા સરખા છે અને ચારે સબ બાજુ સમાન છે, એટલે આને કયો આકાર કહેવાય? ચોરસ. ચારે ખૂણા સરખા અને ચારે બાજુઓ સમાન હોય એ આકાર કયો કહેવાય? ચોરસ. બાજુમાં આવ્યો છે લંબચોરસ. લંબચોરસ ચાર ખૂણાઓ સરખા હોય અને બે બાજુઓ સરખી હોય તેને શું કહેવાય? લંબચોરસ. ચાર ખૂણાઓ સરખા હોય અને બે બાજુઓ સરખી હોય એને લંબચોરસ કહેવાય. તો બાજુમાં આપ્યું છે ત્રિકોણ. ત્રિકોણ તો ત્રણ ખૂણા હોય, જેને ત્રણ ખૂણા હોય એ ત્રિકોણ કહેવાય. શું કહેવાય? ત્રિકોણ. તમને ખૂણા જોવા મળે છે ને, 1, 2 અને 3. વિદ્યાર્થી મિત્રો જુઓ કેટલા ખૂણા છે, 1, 2 ને 3. ત્રણ ખૂણાનું ત્રિકોણ કહેવાય. ત્રણ ખૂણાનું શું કહેવાય? ત્રિકોણ. તમે ત્રણ ખૂણા જુઓ તો ખબર પડી જાય કે આને ત્રિકોણ કહેવાય. આગળ જોઈએ ગોળ. ગોળ ગોળને આપણે વર્તુળ કહીએ છીએ. શું કહીએ છીએ? વર્તુળ. બંગડી જેવો આકાર હોય ગોળ, એને વર્તુળ કહેવાય, એ ગોળ પણ કહેવાય. આપણે ગોળને વર્તુળ કહીશું. આકાર કયો છે? ગોળ. ગોળ પૈડા જેવો આકાર, એને પૈસા જેવો, ગોળ રૂપિયા જેવો આકાર, એને વર્તુળ કહેવાય. આગળ જોઈએ લંબગોળ. જે લંબ જે તણાયેલું હોય એવા ગોળને લંબગોળ કહેવાય. શું કહેવાય? લંબગોળ. અને જે ગોળ હોય એનો અડધો ભાગ, આ ગોળ છે એનો અડધો ભાગ કરી દઈએ તો અડધું વર્તુળ થઈ જાય, એટલે આને શું કહેવાય? આ ગોળ હોય એને અડધો ભાગ તો અર્ધવર્તુળ કહેવાય. શું કહેવાય? અર્ધવર્તુળ. અડધો ભાગ, અડધું વર્તુળ, અર્ધવર્તુળ. તો આપણે અહીંયા આકારો જોયા, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, વર્તુળ, લંબગોળ અને અર્ધવર્તુળ. આટલા આકારો જોયા. તો હવે એનું સાધ્ય પણ જોવું પડશે. તો આપણે સ્વાધ્ય જોઈશું. હવે પ્રશ્ન 1. નીચે વિવિધ આકારો આપ્યા છે, દરેકમાં 2 આકારો સરખા છે, તે શોધી તેમાં મનપસંદ રંગ પૂરો. ત્યારબાદ દરેક આકારનું નામ ખાલી જગ્યામાં લખો. અહીંયા આપણને આકારો આપ્યા છે વિવિધ, એમાં 2 આકારો સરખા હશે, 2 આકારો સરખા હશે, એમાં રંગ એ શોધીને આપણે રંગ પૂરવાના છે અને બીજા આકારોમાં રંગ પૂરવાના નથી. એકનું ખાલી જગ્યામાં એનું નામ લખવાનું છે. તો આપણને અહીંયા 2 આકારો સરખા કયા દેખાય છે? 1 નંબરમાં આપણને 1 નંબર આવ્યો છે, એમાં 4 આકારો આપ્યા છે, એમાંથી 2 આકારો સરખા કયા દેખાય છે?
તો ત્રિકોણ ત્રિકોણ બે સરખા આકાર છે અને ગોળને ચોરસ જુદા છે આ બંને સરખા આકાર છે તો આપણે બે આકારો સરખા હોય એમાં રંગ પૂરવાનું કીધું છે મનપસંદ તમને ગમે એ કલર પૂરવાનો તો આ ત્રિકોણમાં રંગ પૂરીશું અને આ ત્રિકોણમાં રંગ પૂરીશું આ બે ચિત્રમાં રંગ પૂરવાના નથી ત્રિકોણ ત્રિકોણમાં રંગ પૂરીશું આ બંને ચિત્રમાં રંગ પૂરવાના નથી અને અહીંયા લખીશું ખાલી જગ્યામાં આકારના નામ તો અહીંયા લખીશું કયો આકાર છે ત્રિકોણ ત્યાં કયો આકાર છે વર્તુળ આકાર કયો છે ચોરસ અને ત્રિકોણ બે નંબર અહીંયા પણ છે આ ચિત્ર આપ્યા છે એમાં બે સરખા હોય એ આકારોમાં રંગ પૂરવાના છે સરખા ના હોય એમાં રંગ પૂરવાનો નથી માત્ર એટલું ખાલી જગ્યામાં નામ જ લખવાનું છે આપણે ઉપર જોઈ એ પ્રમાણે જ અહીંયા કરવાનું છે તો લંબચોરસ લંબચોરસ આ લંબચોરસ લંબચોરસ બંને સરખા આકાર છે તો આ બંને લંબચોરસમાં આપણે રંગ પૂરીશું લંબગોળ અને ગોળમાં આપણે રંગ પૂરવાના નથી આ બંનેમાં રંગ પૂરવાના નથી તો અહીંયા આપણે લખીશું કયો આકાર છે લંબચોરસ આ કયો આકાર છે લંબગોળ આ કયો આકાર છે લંબચોરસ અને વર્તુળ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ત્રણ નંબર તો અહીંયા આપણે આગળ જોઈએ પ્રમાણે જ કરવાનું છે કયા બંને સરખા આકાર છે તો અર્ધવર્તુળ આ બંને સરખા આકાર છે સરખા આકાર છે એટલે આ બંનેમાં આપણે રંગ પૂરવાનો છે અર્ધવર્તુળ અર્ધવર્તુળમાં આપણે રંગ પૂરીશું અને આ બંનેમાં આપણે રંગ પૂરવાના નથી માત્ર ખાલી જગ્યામાં નામ જ લખવાનું પહેલો આકાર કયો છે ચોરસ કયો આકાર છે અર્ધવર્તુળ અર્ધવર્તુળ એટલે અર્ધવર્તુળ આ કયો આકાર છે લંબગોળ ખીચાઈ ગયેલો ગોળ ને લંબગોળ કહેવાય આર્યુએ અર્ધવર્તુળ ચાર નંબર તો ત્રિકોણ ગોળ વર્તુળ વર્તુળ ને લંબચોરસ આમાં કયા બે આકાર સરખા છે વર્તુળ વર્તુળમાં આપણે રંગ પૂરીશું બંને સરખા આકાર છે એટલે આ બંનેમાં રંગ પૂરવાના આમાં રંગ પૂરવાનો નથી આમાં પણ રંગ પૂરવાનો નથી આ બંનેમાં રંગ પૂરવાના છે વર્તુળમાં તો અહીંયા ખાલી જગ્યામાં લખીશું કયો આકાર છે ત્રણ ખૂણાનો ત્રિકોણ ગોળ 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 છે ને બગડી જેવું તો વર્તુળ કહેવાય એને આને પણ વર્તુળ કહેવાય અને ચાર ખૂણાનો સરખા અને બાજુઓ સમાન હોય એને લંબચોરસ કહેવાય શું કહેવાય લંબચોરસ પ્રશ્ન બે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ વડે મને ઓળખી મારું નામ લખો અહીંયા આપણને અહીંયા આપ્યું છે વાક્ય એ વાંચવાનું અને આપણે કૌંસમાં બે શબ્દો આપ્યા છે એમાંથી સાચો શબ્દ શોધીને એનું નામ લખવાનું છે એક નંબર મારે ચાર બાજુઓ છે બધી બાજુઓના માપ સરખા છે ત્રિકોણ તો ચોરસ ત્રિકોણના તો ત્રણ ખૂણા હોય તો ચોરસના ચાર ખૂણા હોય અને બાજુઓ પણ માપ સરખા હોય એટલે શું કહેવાય ચોરસ તો એક ખાલી જગ્યામાં લખીશું ચોરસ બે નંબર મારે ચાર બાજુઓ છે સામ સામેની બાજુઓના માપ સરખા છે આપણે મેં તમને સમજાવ્યું હતું કે ચાર ખૂણા હોય પણ ચારે બાજુઓ સમાન ના હોય બે બાજુઓ સામ સામેની બાજુઓ સમાન હોય તો એ કયો આકાર કહેવાય લંબચોરસ સમજાવી દઉં ને મેં તમને તો અહીંયા આપણને જવાબમાં આપ્યું છે લંબચોરસ અને વર્તુળ વર્તુળને તો ખૂણા બાજુઓ હોય નહીં ખૂણાઓ ના હોય એટલે અહીંયા જવાબમાં આવશે લંબચોરસ તો અહીંયા લખીશું ખાલી જગ્યામાં લંબચોરસ ત્રણ નંબર મારી ત્રણ બાજુઓ છે તો કૌંસમાં શું આપ્યું છે ત્રિકોણ અને લંબગોળ લંબગોળમાં બાજુઓ ના હોય ખૂણાઓ ના હોય તો ત્રિકોણને ત્રણ ખૂણા હોય મેં કીધું ને ત્રિકોણને ત્રણ બાજુઓ હોય ખૂણાઓ હોય તો અહીંયા ત્રણ બાજુઓ કીધી છે તો અહીંયા જવાબમાં આવશે ખાલી જગ્યામાં ત્રિકોણ ત્રણ બાજુઓને ત્રિકોણ કહેવાય ચાર નંબર હું સંપૂર્ણ ગોળ છું ચોરસ અને વર્તુળ ગોળ હોય એને શું કહેવાય વર્તુળ ગોળ હોય એને શું કહેવાય વર્તુળ ચોરસને તો ચાર ખૂણા હોય જવાબ ના આવે તો વર્તુળ આવે તો ખાલી જગ્યામાં લખશું વર્તુળ પાંચ નંબર હું ખીચાઈને લાંબુ તથા પહોળું થયેલું વર્તુળ છું
મેં તમને કીધું હતું ને વચ્ચે આ ઉપર જ સમજાવી દઉં કે ખીચાયેલું વર્તુળ હોય એને શું કહેવાય લંબગોળ શું કહેવાય લંબગોળ લંબચોરસ ના કહેવાય લંબચોરસમાં તો ચારે બાજુઓ સમાન હોય ખૂણાઓ સામેના માપો બાજુઓ સામસામી સરખી હોય એને લંબચોરસ કહેવાય પણ આને લંબ હું ખેંચાઈને લાંબુ અને પોરું થયેલું વર્તુળ છું એટલે એને શું કહેવાય લંબગોળ તો એ ખાલી જગ્યામાં આવશે લંબગોળ નંબર હું અડધું કપાયેલું વર્તુળ છું અર્ધ વર્તુળ અને ત્રિકોણ અહીંયા બે જવાબ આપ્યા છે અડધું કપાયેલું તો ત્રિકોણ તો ત્રણ ખૂણાવાળું હોય અડધું કપાયેલું નહીં અર્ધું કપાયેલું વર્તુળને શું કહેવાય અડધું કપાયેલું વર્તુળને અર્ધ વર્તુળ તો એ ખાલી જગ્યામાં લખશું અર્ધ વર્તુળ સાત નંબર પહેલું મારો આકાર ધરાવે છે મેં તમને સમજાવી દઉં ઉપર આકારો ત્યારે સમજાવી દઉં કે પૈડાનો આકાર કેવો હોય વર્તુળ એટલે તમને યાદ આવી ગયું છે કે લંબગોળ ના હોય વર્તુળ હોય જે ખીચાયેલું હોય એને લંબગોળ કહેવાય શું કહેવાય લંબગોળ તો અહીંયા પૈડા જેવો આકાર કોને કહેવાય વર્તુળ ને તો એ ખાલી જગ્યામાં આવશે વર્તુળ આઠ નંબર પીઝાનો સપાટ પહોળો ટુકડો મારો આકાર ધરાવે છે તો પીઝા હોય એનો આકાર પહોળો આકાર કેવો ધરાવે છે આકાર ત્રણ ખૂણાઓ હોય છે ને ત્રણ બાજુઓ ચોરસ તો ના હોય કેવો હોય ત્રિકોણ ત્રણ ખૂણાવાળો હોય છે એટલે ત્રિકોણ કહેવાય તો ખાલી જગ્યામાં લખીશું ત્રિકોણ નવ નંબર સો રૂપિયાની નોટ મારો આકાર ધરાવે છે તમે સો રૂપિયાની નોટ દેખી હશે તો ચાર એક બાજુઓ સરખી હોય અને સામસામેની બાજુ સરખી હોય તો એ બાજુને શું કહેવાય વર્તુળ તો ગોળ તો ના હોય નોટ વર્તુળ હોય ના હોય તો સો રૂપિયાની નોટ કેવી હોય લંબચોરસ તો એ ખાલી જગ્યામાં લખીશું લંબચોરસ દસ નંબર ઈંડુ મારો આકાર ધરાવે છે તો ઈંડુ કેવું હોય છે આમ લંબગોળ જેવું હોય છે ને ઈંડુ તમે જોયું હશે તો લંબગોળ જેવો છે અર્ધવર્તુળ તો ના હોય બે જવાબ આપે લંબગોળ ને અર્ધવર્તુળ તો અર્ધવર્તુળ તો ના હોય ઈંડુ એવું હતું છે અડધું તો લંબગોળ આવશે શું આવશે લંબગોળ તો ખાલી જગ્યામાં લખજો લંબગોળ અગિયાર નંબર હાથ રૂમાલ મારો આકાર ધરાવે છે ચોરસ કે ત્રિકોણ હાથ રૂમાલ તમે ત્રણ આકાર ત્રણ ખૂણાઓ વાળો જોયેલો છે ત્રિકોણ તો રૂમાલ તો કેવો હોય ત્રણ ખૂણાવાળો ના હોય ચાર ખૂણાઓ વાળો હોય અને બાજુઓ સમાન હોય તો આ હાથ રૂમાલનો આકાર કેવો હોય ચોરસ કેવો હોય ચોરસ તો એ લખીશું ખાલી જગ્યામાં ચોરસ પાંચ નંબર અડધું કપાયેલું લીંબુ મારો આકાર ધરાવે છે તમે લીંબુ ગોળ હોય વર્તુળ હોય ને ગોળ તો એને આપણે વર્તુળને અડધું કાપી નાખીએ ગોળ લીંબુને તો કેવો આકાર બની જાય લંબચોરસ બને ના બને તો કેવો બને અર્ધ વર્તુળ લીંબુ ગોળ હોય વર્તુળ એને આપણે અડધું કાપી નાખીએ તો કેટલું અડધો ભાગ થઈ જાય તો એને શું કહેવાય અર્ધ વર્તુળ તો એ ખાલી જગ્યામાં લખશું અર્ધ વર્તુળ તો અહીંયા આપણો પાઠ 22 પૂરો થાય છે અને એમાં હોમવર્ક લખીશું સામાન્ય જ્ઞાનની નોટમાં તો સામાન્ય જ્ઞાનની નોટમાં હેડિંગ મારવાનું પાઠ 22 વિવિધ આકારો તેમાં લખીશું વિવિધ આકારો તો એ આકાર દોરવાના આ છ આકાર દોરવાના 1 2 3 4 5 6 આકારો દોરી એની નીચે આકારની નીચે આકાર દોરીને એના નામ લખવાના ચોરસ દોરીન ચોરસ લંબચોરસ દોરીન લંબચોરસ ત્રિકોણ દોરીન ત્રિકોણ વર્તુળ દોરીન વર્તુળ લંબગોળ દોરીન લંબગોળ અર્ધવર્તુળ દોરીન અર્ધવર્તુળ એવી રીતે આકારો દોરીને એના નામ લખવાના પછી નીચે લખવાનું સ્વાધ્યાય પ્રશ્ન 1 આ હેડિંગ બાળવાનું એમાં પછી આ આકારો દોરવાના બંને સરખા આકાર હોય એમાં રંગ પૂરવાના અને નીચે આવી રીતે નામ લખવાના એવી રીતે 1 2 3 4 એવી રીતે લખીશું મેં તમને ઉપર પહેલો સમજાય એવી રીતે પ્રશ્ન 2 કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ વડે મને ઓળખી મારું નામ લખો અહીંયા તમને આપ્યા છે યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની ઓળખીને તો 1 થી 12 સુધી આ ખાલી જગ્યાઓ લખવાની બરાબર ને આટલું તમારે હોમવર્ક કરવાનું છે હવે આગલા વિડીયોમાં મળીશું આવજો વિદ્યાર્થી મિત્રો